દાંતા તાલુકાના અસરગ્રસ્ત લોકોએ સરકારને રજૂઆત કરી થાકી જતા આખર ધરોઈ કોલોની પર ધરણા યોજવા બન્યા મજબૂર. સરકાર માંગણી નહીં સ્વીકારે તો ભૂખ હડતાલની આપી ચીમકી. દાંતા તાલુકાના ધરોઈ ડેમ પાસે રહેતા લોકો વર્ષોથી સરકાર સામે જમીનના હકની માંગણી કરી રહ્યા છે. આ પરિવારની જમીન ડૂબમાં જવાથી સતત સરકાર પાસે લેખિત અને મૌખિક રજૂઆત કરતા આવ્યા છે, પણ વર્ષોથી આ લોકોને કોઈ જ પરિણામ ન મળતા આખર ધરણા યોજવા મજબૂર બન્યા છે. ડૂબ ઘટોડી ગામના અનેક પરિવાર સાથે અનેક લોકોએ સરકાર સામે આંદોલનનું રણસિંગુ ફૂંક્યું છે. ધરોઈ કોલોની ખાતે ડેરા તંબુ તાનીને મોટી સંખ્યાના અસરગ્રસ્ત બેઠા છે. ધરણા પર જો તંત્ર હજુ પણ નહીં જાગી તો સરકારને જગાડવા ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકી આપી છે. અને વધુમાં મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે અમો ઠાકોર સેનાનો સ્પોર્ટ લઈ અમારી જમીનનો કબજો લેવા અમારે મજબૂર થવું પડે એવી પરિસ્થિતિ છે. ત્યારે સરકાર પાસે ફરી અસરગ્રસ્ત ન્યાયની માંગણી કરી રહ્યા છે. વર્ષો જૂના પ્રશ્નો છે, જમીન ડૂબમાં છે, તંત્રએ આપેલા વચનો પાળવામાં આવ્યા નથી. જો હવે સરકાર નહીં જાગે તો આ તમામ લોકો એક મોટા આંદોલનને જન્મ આપે એવી પરિસ્થિતિ છે. 1971માં આપેલા વાયદો સરકારે પાળ્યો નથી. 71 એકર જેટલી જમીન ડૂબમાં છે. જે જમીન પેટે જમીનની માંગણી છે 45 વર્ષ કરતા વધુ સમય વહી ગયો છે, પણ જમીન બદલા જમીન ન મળતા આખર ધરોઈ કોલોની પર 500 કરતા વધુ લોકોએ ધરણા યોજી સરકાર સામે માંગણીના ફરી શ્રી ગણેશ કર્યા. 1971ના પ્રશ્નને વાચા આપવા અને પોતાની 71 વીઘા જમીન મેળવવા એક આંદોલન શરૂઆત થઈ છે. જ્યારે તંત્ર આ બાબતે કેવી ગંભીર બને છે અને આ મુદ્દા બાબતે કેવા નિર્ણય લે છે એ તો સમય આવે ત્યારે ખબર પડે. રિપોર્ટર સુરેશ જોશી, અંબાજી. ઓફિસે બધા જતા રહ્યા સાહેબો, પણ કોઈ વાતનો કોઈ નિર્ણય લાયા નથી. કોઈ સાહેબોએ આવીને જતા રહ્યા, કોઈ નિર્ણય લાયા નથી. તો અમારે શું કરવાનું? બાળ બચ્ચીઓને શું ખવડાવવાનું? અમારે પછી ઉપાલોનું કેમ કરીને રાખવાના? અને મગરીઓમાં છાલ લેવા જઈએ, સારવા જઈએ, એટલે અમને આ જંગલ ખાતાવાળા ઊભા ના રહેવા દે. તો અમારે કેવી રીતે ઢોરો રાખવો? હવે મજૂરી ક્યાં જઈએ? અમે 1971 અમારી જમીન ડૂબવાની દેલ સાહેબ, ફરી જમીન આપી નથી અને દાવો એવો કર્યો હતો કે જમીનના બદલામાં અમે જમીન આપીશું. આજ દિન સુધી મળી નથી અને હવે નહીં મળે તો અમે ઠાકોર સેના તરફ સાથે રહી અને ઉગ્ર આંદોલન કરવા માટે અમે આજે કહીએ છીએ. જેમ બને અમારો પ્રશ્નનો ઉકેલ વહેલી તકે આવવો જોઈએ. તમારું નામ શું? ઠાકોર નારાજ ગંભીરજી, ગામ ડૂબગંટોડી, ધરોડી. અમને અસરગ્રસ્ત ખેડૂત છીએ. આજે ખેડૂતનો છોકરો હું છું. મારા દાદાના દાદા તો ગુજરી ગયા છે, પણ આજે અમને કશું નહીં. અમારા બાર બચ્ચા પણ ભૂખે મરે છે. આપણા દોતા તાલુકામાં ગંટોડી ગામ કરીને ડૂબમાં આવેલ છે. આજ સુધી 45 વર્ષ સુધી સરકારી કર્મચારી કોઈ અમાનો ઉકેલ આપ્યો નથી. અમે પણ તે આજ બદલ અમે ધરોઈ જલાકારમાં ભૂખ હડતાલ પર અમારી જમીન બદલ લેવા માટે આવેલ છે. તમારું નામ શું કાકા? રબારી માવજીભાઈ ગણેશ. અમે બેઠેલા છીએ ભૂખ્યા ઉપવાસ અને સરકાર અમને અમારી જમીન આપો. અમે આજ દન હોજી આજે આપે કાલે આપે કરી ફેવરી ફેવરી દાડા કાઢ્યા. આજે આજ પછી 45 વર્ષ થયો તો સતત આ જમીનનો નિકાલ આવતો નહીં. તે અમારી જમીનનો નિકાલ લાવવાની ઝટપટ આલ સરકાર. કોરોના કરીને પણ ફેવરે છે તો સત્તોથી હજી સુધી કોઈ નિકાલ આવ્યો ના. તે અમારી જમીનનો ઝટપટ અમને નિકાલ આવ્યો, નહીં તો અમે અહીંથી ઉઠવાનો નથી.